ધોરણ 9 વિજ્ઞાન. આજે આપણે ધોરણ 9ની અંદર વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 સજીવનો પાયાનો એકમ ભાગ 2 વિશે ચર્ચા કરીશું. આપણે આગળ જોયું કે કોષ વિશિષ્ટ ઘટકો ધરાવે છે, જેને આપણે અંગિકાઓ કહીએ છીએ. હવે કોષનું આયોજન કેવી રીતે થાય છે? તો પ્રત્યેક કોષમાં આપણને ખ્યાલ છે કે પ્રત્યેક કોષની અંદર અહીં કોષરસ એટલે કોષરસ આ દરેક જે વસ્તુઓ જોવાય છે તમને અહીં એને કોષરસ કહેવામાં આવે. કોષરસની અંદર આ વિવિધ પ્રકારની અંગિકાઓ આવેલી છે અને વચ્ચે જે મોટું જોવામાં આવે છે વચ્ચેનો ભાગ એને આપણે કહીશું કોષકેન્દ્ર અને કોષકેન્દ્ર પટલ. જે આ બહાર તરફનો ભાગ છે એને કહેવામાં આવે છે કોષકેન્દ્ર પટલ. આ જે વચ્ચે જોવામાં આવે છે કોષકેન્દ્ર છે અને કોષકેન્દ્ર પટલ અને આ આખો વિસ્તાર કે જેમાં વિવિધ પ્રકારની અંગિકાઓ જોવાય છે આ વિવિધ પ્રકારની અંગિકાઓને અંદર સેમાં આવેલી હોય છે કોષરસની અંદર. તો આ ત્રણ લાક્ષણિકતાઓ દરેક કોષમાં જોવા મળે છે અને કોષ તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ એના કારણે શક્ય બને છે. હવે આપણે જોઈશું કે કોષરસ પટલ અથવા કોષીય પટલ. તો કોષનું આ સૌથી બહારનું આવરણ છે. કોષનું સૌથી બહારનું આવરણ એ કોષરસ પટલ છે. કોષરસ પટલ કોષના તેના બાહ્ય પરિઆવરણથી અલગ કરે છે. કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક અન્ય દ્રવ્યોને ગતિશીલતાને પણ અવરોધે છે. આથી જ કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. તો કોષરસ પટલ અથવા કોષીય પટલ શેનું બનેલું છે? તો અહીં જુઓ, કોષરસ પટલ એ કોષની સૌથી બહારનું આવરણ છે. કોષરસ પટલ એ લિપિડ અને પ્રોટીન તેમજ બે ના કાર્બનિક અણુઓનું બનેલું. કાર્બનિક અણુઓ એમાં લિપિડ અને પ્રોટીનના અણુઓ આવેલા હોય છે. કોષરસ પટલ એ ફ્લેક્સિબિલિટી ધરાવે છે અને જેને આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આ પ્રકારની રચના તમને જોવા મળે છે. દરેકને ખ્યાલ આવ્યો? કોષરસ પટલમાં કોષો પસંદગીમાન પ્રવેશશીલ પટલ કેમ કહે છે? તો કોષમાં દ્રવ્યોની ગતિશીલતા કેવી રીતે હોય છે, કેવી રીતે દ્રવ્યો કોષમાંથી બહાર જાય છે? તો કેટલાક દ્રવ્યો જેવા કે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન કોષરસ પટલમાંથી બહાર જાય છે. તો બહાર જાય છે તો કઈ રીતે જાય છે? પ્રસરણ દ્વારા એ બહાર નીકળે છે. આપણે પ્રસરણની ક્રિયાનો અભ્યાસ આગળ પહેલા પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. હવે કઈ રીતે થાય છે? તો દ્રવ્ય વધુ સંકેન્દ્રણ તરફથી ઓછા સંકેન્દ્રણ તરફ ત્વરિત ગતિશીલતા ધરાવે છે. આવી જ કઈ ઘટના કોષોમાં જોવા મળે છે અને કોષરસ પટલ દ્વારા આ કાર્ય થાય છે. વધુ જેમ કે કોષમાં CO2 જેવા કેટલાક દ્રવ્યો વધી જાય તો એ ઉત્સર્જક દ્રવ્ય છે. જ્યારે કોષને બહારના પર્યાવરણમાંના CO2ના સંકેન્દ્રની સાપેક્ષ સંકેન્દ્રણ કેવું હોય છે? ઓછું હોય છે. ત્યારે CO2 એ વધારેથી ઓછા તરફ એટલે જવાનો પ્રયત્ન કરશે. એટલે કે CO2ના સંકેન્દ્રને તફાવતે કોષોમાંનો CO2 કોષની બહાર નીકળી જાય છે, જે પ્રસરણ દ્વારા થાય છે. તેવી જ રીતે જ્યારે કોષમાં O2નું સંકેન્દ્રણ ઘટે છે, જેમ તમે અહીં જોઈ શકો છો કે CO2નું સંકેન્દ્રણ એટલે CO2 બહાર નીકળી જશે અને આ જ રીતે
O2 પ્રસરણના નિયમ દ્વારા અંદર આવે છે કે બહારના માધ્યમમાં O2 નું સંકેન્દ્રણ વધારે છે અને વાત વિનિમય દ્વારા કોષો તેમના કોષ બાહ્ય પર્યાવરણ વચ્ચે અગત્યની ભૂમિકા ભજવે છે. પાણી પણ પ્રસરણના નિયમને અનુસરે છે. પાણીના અણુઓની ગતિ આવી જ પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા થાય છે, જેને આપણે કહીએ છીએ આશ્રુતિ કે પાણીના દ્રવ્ય પદાર્થ. અહીં જે બ્લુ કલરના તમને જોવામાં આવે છે પાણી છે અને વ્હાઇટ કલરનો એ કોઈ પદાર્થ છે, જેને આપણે લઈએ કે સોલ્ટ છે, એટલે કે કોઈ મીઠું છે કે કોઈ પદાર્થના અણુઓ છે. તો પાણી એ શું થશે, પસંદગીમાન પ્રવેશશીલ પટલ, મતલબ કે કોષરસ પટલ દ્વારા કોષની અંદર દાખલ થાય છે. પાણીમાં દ્રાવ્ય પદાર્થની માત્રા એ કોષરસ પટલમાંથી પાણીની ગતિ પર અસર કરે છે. આમ આશ્રુતિ પાણી માટેનો એક પરિવર્ધક માર્ગ છે. પાણીના વધુ સંકેન્દ્રણ તરફથી અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના ઓછા સંકેન્દ્રણ તરફ વહન પામે છે. અર્ધ પ્રવેશશીલ દ્વારા વહન કરે છે. આ ઘટનાને આશ્રુતિ કહે છે. હવે આપણે પ્રાણી કોષ કે વનસ્પતિ કોષને જો સર્કરા કે ક્ષારના પાણીમાં, સર્કરા એટલે કે ખાંડના પાણીમાં કે ક્ષારના પાણીમાં મૂકીએ તો આપણને ત્રણ પ્રકારની બાબતો જોવા મળે છે. તો અહીં તમને આકૃતિમાં ત્રણ પ્રકારની બાબતો જોવા મળશે. એક તો જે પહેલું દ્રાવણ છે હાઇપરટોનિક, તમને વંચાય છે હાઇપરટોનિક, એને કહીશું કે આ દ્રાવણમાં જો કોષને મૂકવામાં આવે તો ઉપર તમને આ એનિમલ એટલે કે પ્રાણી કોષો અને નીચે પ્લાન્ટ્સ એટલે વનસ્પતિ કોષને મૂકવામાં આવે. પહેલું, જો કોષના માધ્યમ કરતાં પાણીનું સંકેન્દ્રણ બહારની તરફ કે માધ્યમમાં ઓછું હોય તો તેનો અર્થ એ થાય કે બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું દ્રાવણ છે. બહાર સંકેન્દ્રિત માધ્યમ ધરાવતું, આઉટસાઇડ ઓફ ધ, તમને જો અહીંયા મૂકવામાં આવ્યું છે સેલ, અહીં સંકેન્દ્રણ કેવું છે, વધુ છે. તેથી કોષ આશ્રુતિ દ્વારા શું કરશે, પાણી ગુમાવી દે છે. અને આવા જો દ્રાવણને કયું દ્રાવણ કહેવામાં આવે છે, અધિસાંદ્ર દ્રાવણ એટલે કે હાઇપરટોનિક દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. અને આના કારણે કોષ શું કરે છે કે કોષ એ ચીમળાઈ જાય છે. કોષરસ પટલમાંથી બંને દિશાઓમાં બધી જગ્યાએથી વહન પામે છે અને આ વખતે પ્રવેશતા પાણી કરતાં બહાર નીકળતા પાણીનું પ્રમાણ કેવું હોય છે, વધુ હોય છે અને આને કારણે કોષ ચીમળાઈ જાય છે. આ જ રીતે અહીં બીજું દ્રાવણ, જો કોષ તેમજ કોષની બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ કેવું હશે, સમાન હોય, તો તેમાં પાણીનું કોષ રસપટલ દ્વારા ચોક્કસ વહન થતું નથી અને આવા દ્રાવણને આઇસોટોનિક અથવા તો સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખાય છે. પાણી કોષ રસપટલમાંથી બંને દિશાઓમાં વહન પામે છે, પરંતુ અંદર દાખલ થતી પાણીની માત્રા અને કોષમાંથી બહાર નીકળતા પાણીની માત્રા કેવી હોય છે, સમાન હોય છે. તેથી તે પાણીના વહનથી ભરાતો નથી અને કોષ સમાન કણ ધરાવતો સ્થાયી રહે છે. એટલે બીજી આકૃતિમાં તમને કોષ જેવા છે એવા જોવા મળે છે. હવે ત્રીજી આકૃતિ જુઓ. જો કોષની ફરતે અથવા આસપાસનું માધ્યમ પાણીના વધુ સંકેન્દ્રણવાળું હોય અર્થાત બહારનું દ્રાવણ ઘણું મંદ હોય તેથી કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે અને આવા દ્રાવણને હાઇપોટોનિક અથવા તો અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખાય છે. પાણીના અણુઓ મુક્ત રીતે કોષરસ પટલ દ્વારા બંને દિશામાં વહન પામી શકે છે, પરંતુ વધારે પાણી કોષમાં પ્રવેશશે ત્યારે બાદ તે દૂર જાય છે અને પાણી બહાર જાય છે. ચોક્કસ પરિણામ એ છે કે કોષમાં પાણી પ્રવેશવાથી કોષ કેવો બને છે, ફૂલેલા જોવા મળે છે, મતલબ કે કોષ આસુન્ન બને છે, તમે જોઈ શકો છો. અને વધારે પાણી પ્રવેશે છો તો કોષ શું કરશે,
फाटी जवानी शक्यता रहेली छे। प्राणी कोष सहन करी शकतु नथी। ज्यारे वनस्पति कोष में एक वधारानी रचना होय छे जे कोष दीवाल कहे छे, एना कारणे प्राणी कोष करता वनस्पति कोष में आसुनता सेवानी शक्यता वधारे होय छे। હવે આપણે જોઈએ કે પાણી કોષ અને હવે મેં તમને પહેલા વાત કરી તે પ્રમાણે કોષ દીવાલ, કોષ દીવાલ એ કોષની બહારની તરફ એક અગત્યની રચના જોવા મળે છે। જેમ કે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલ સિવાય તેની બહારની બાજુએ વધારાનું બરડ આવરણ આવેલું હોય છે, જેને કોષ દિવાલ કહે છે। કોષ દિવાલ કોષ રસ પટલની બહારની બાજુએ આવેલી હોય છે। વનસ્પતિ કોષમાં તે મોટે ભાગે સેલ્યુલોઝની બનેલી હોય છે। સેલ્યુલોઝ એક જટિલ પદાર્થ છે જે વનસ્પતિઓને બંધારણીય મજબૂતાઈ આપે છે। જ્યારે જીવત વનસ્પતિ કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે ત્યારે તે ચીમળાઈ જાય છે અને તે રસ સંકોચનની ઘટના તરીકે ઓળખાય છે। આ ઘટનાને આપણે આગળ જોઈ ગયા કે કઈ રીતે કોષ દિવાલમાં થાય છે। અહીં તમને બતાવ્યું છે પહેલી આકૃતિમાં કે કોષ ચીમળાઈ જાય છે અને આ ચીમળાયેલો કોષ જે બતાવે છે રસ સંકોચનની ઘટના। હવે આપણે જોઈએ કે આ વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ એ બંનેમાં કોષ દિવાલો આવેલી હોય છે। કોષ રસ પટલની ફરતે કોષ દિવાલ તમને અહીં આકૃતિમાં બતાવેલી જોવા મળે છે। કોષ દિવાલ અહીં એક કોષી સજીવ અને વનસ્પતિ કોષમાં બંનેમાં કોષ દિવાલ જોવા મળે છે। કેટલાક બેક્ટેરિયાના અંદર કોષ દિવાલ ખૂબ જ ફૂગ અને બેક્ટેરિયામાં પણ કોષ દિવાલ જોવા મળે છે। કોષ દિવાલ સામે દબાણ ઉત્પન્ન થાય છે અને કોષ દિવાલ ફૂલેલા કોષ સામે સમાન દબાણ ઉત્પન્ન કરે છે અને કોષ દિવાલના કારણે વનસ્પતિ કોષ એ પ્રાણી કોષ કરતાં બહારના માધ્યમમાં થતા વધુમાં વધુ ફેરફારનો સામનો કરી શકે છે। આપણે આગળ જોયું અને આ તમને આકૃતિમાં રસ સંકોચનની ક્રિયા એ આપણે જોઈ। હવે જોવાનું છે કે ડુંગળીનું પટલ હંગામી આસ્થાપન તમને યાદ હશે, આપણે પહેલા ભાગમાં જોઈ ગયા હતા। હવે ડુંગળીના કોષને આરડીના દ્રાવણના ટીપા વડે અભિરંજિત કરવામાં આવે તો આપણને કેટલાક ભાગ જોવા મળે છે। જ્યારે પ્રાણી કોષની પણ સ્લાઇડ બનાવવા મિથિલિન બ્લુ નાખીને દ્રાવણનો ઉપયોગ કરીને કોષને અભિરંજિત કરવામાં આવે। વનસ્પતિ કોષ માટે સેફ્રેનિન અભિરંજક અને પ્રાણી કોષ માટે મિથિલિન બ્લુ, તો આપણને કેટલાક ગોળાકાર જેવી રચના જોવા મળે છે તમને આકૃતિમાં જોવાય છે। પહેલી આકૃતિ વનસ્પતિ કોષની ડુંગળીના કોષની છે, બીજી આકૃતિ ગાલના કોષોની છે, તો વચ્ચે ગોળાકાર રચના જોવાય છે, બંને સમાન છે, તો આ સમાન જ રચના જોવા મળે છે અને આને આપણે કહીશું કોષ કેન્દ્ર। તો હવે એક અગત્યનો વિશિષ્ટ ભાગ, બીજો ભાગ આપણે કહી શકીએ કે કોષમાં અગત્યની એક લાક્ષણિકતા છે, પહેલી આપણે જોઈ કોષ રસપટલ અને બીજી કોષ કેન્દ્ર। તો આકારમાં કોષ કેન્દ્ર કેવી રચના છે, ગોળાકાર કે અંડાકાર રચના જોવા મળે છે અને એ ક્યાં હોય છે, તો દરેક કોષની મધ્યમાં નજીકના બિંદુ જેવી રચના જોવા મળે છે। હવે કોષ કેન્દ્ર જે છે એ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે। હવે આપણે કોષ કેન્દ્ર વિશે માહિતી મેળવીએ, અહીં પહેલી આકૃતિમાં જુઓ આખો કોષ આપેલો છે, કોષની વચ્ચેના ભાગમાં કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્ર આ આખો કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની અંદર બેવડી દિવાલ ધરાવે છે અને વચ્ચે હવે કોષ કેન્દ્ર દ્વિસ્તરીય રચના આવરણ ધરાવે છે, તેને કોષ કેન્દ્ર પટલ
कहे छे। कोष केंद्र पटल घना छिद्रो धरावे छे। तमे जोई सको छो आकृतिना अंदर घना छिद्रो जेवी रचना धरावे छे। कोष केंद्र ने अंदर द्रव्योनी तेनी बहारना वहन धरावे छे, जे परिवहन कोष रस तरफ दर्शावे छे। छिद्रो द्वारा अंदर बहार द्रव्योनी आपले थाय छे। हवे आपणे जोईशुं के कोष केंद्र ए शुं धरावे छे। तो कोष केंद्र ए रंगसूत्रो धरावे छे। अहीं बीजी आकृतिमां तमने कोष केंद्र आपेलुं छे। कोष केंद्र ए वच्चेनो जे तमने लीटी लीटी वाळो भाग बतावेलो भाग छे, के आ भाग गुचड़ा वाळो भाग, ए शुं बतावे छे? तो ए रंगसूत्र धरावे छे। आ रंगसूत्र सळिया जेवा आकारना जोई शकाय छे। क्यारे जोई शकाय? જ્યારે સમવિભાજન થતું હોય ત્યારે, નહીં તો એ રંગસૂત્રો રંગતત્વ તરીકે ઓળખાય છે। આપણે જોઈએ કે રંગસૂત્રો કેવા હોય છે। તો રંગસૂત્ર એ રંગસૂત્રો આનુવંશિક માળેના લક્ષણોની માહિતી પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે। અહીં આકૃતિમાં તમને ડીએનએનો અણુ બતાવ્યો છે। હવે ડીએનએના અણુ ડિયોક્સી રિબો ન્યુક્લિક એસિડ, એટલે કે બે ન્યુક્લિક એસિડની ચેન તમને બતાવેલી છે અહીં, અને એના નામ પરથી ડીએનએનું આખું નામ ડિયોક્સી રિબો ન્યુક્લિક એસિડ, આ ડીએનએનો ખંડ છે આપણ, અને એ પ્રોટીનના બનેલા હોય છે। ડીએનએના અણુ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે। ડીએનએના કાર્યકારી ટુકડાઓને જનીન કહે છે। કોષ વિભાજન ન થતું હોય ત્યારે ડીએનએ, જ્યારે કોષ વિભાજન થતું નથી ત્યારે ડીએનએ કેવું હશે? રંગસૂત્ર દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે। અહીં આકૃતિમાં તમને બતાવ્યું છે રંગસૂત્રનો આ ભાગ સ્વરૂપો હોય છે। આ રંગસૂત્ર દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે, તમે જોઈ શકો છો। જ્યારે કોષ વિભાજન આગળ વધે છે ત્યારે આ રીતે રંગસૂત્રો તમને સળી જેવા આકારના જોવા મળશે, અને રંગસૂત્ર દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે। અહીં તમને આકૃતિમાં રંગસૂત્રો બતાવ્યા છે। રંગસૂત્રો એ શેમાં પરિણમશે? આ ડીએનએનો ખંડ છે, નાનો ખંડ, કે રંગસૂત્રના કાર્યકારી ટુકડાને ડીએનએ કહે છે। કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર ખૂબ મુખ્ય ભૂમિકા ભજવે છે। જેમ કે મુખ્ય ભૂમિકા આ, જેના દ્વારા એક કોષ વિભાજન પામીને બે નવા કોષો ઉદ્ભવે છે। કોષ વિભાજન પામીને એક કોષમાંથી બે નવા કોષો ઉદ્ભવે છે। કોષની રાસાયણિક પ્રક્રિયા દ્વારા કોષનો વિકાસ થાય છે અને તે પરિપક્વતા તરફ આગળ વધે છે। તે માટે કોષ કેન્દ્ર એ અગત્યનો ભાગ છે। આ જે સમવિભાજનની ક્રિયા બતાવવામાં આવી છે, અને કોષ કેન્દ્ર નહીં હોય તો આ ક્રિયા શક્ય બને નહીં। હવે કેટલાક બેક્ટેરિયા અને કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષમાં કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો હશે અસ્પષ્ટ હોય છે। કોષ કેન્દ્રીય પટલ હોતું નથી, જેમ કે તમને આકૃતિમાં બતાવ્યા છે તે। તો કોષ કેન્દ્રીય પ્રદેશ માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે। અહીં વચ્ચેનો જે ભાગ જોવાય છે ન્યુક્લિક એસિડ ધરાવે છે, અને આ આખી રચનાને, આ આખી રચના ન્યુક્લિઓઇડ કહે છે। આવા સજીવો કે જેમને કોષમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તેને આદિ કોષ કેન્દ્રી કોષ કહે છે, અને પ્રો એટલે કે પ્રાથમિક અને આદિ, કેરિયો એટલે ન્યુક્લિયસ, કોષ કેન્દ્ર એટલે કે આદિ કોષ કેન્દ્રી સજીવો, જે સજીવમાં કોષો અને કોષ કેન્દ્ર પટલ, કોષ અને કોષ કેન્દ્ર પટલ આવેલું હોય તો તેવા સજીવોને સુકોષ કેન્દ્રીય કોષ કહે છે। આદિ કોષ કેન્દ્રીય કોષમાં અન્ય કોષરસીય અંગિકાઓ, આ બધી અંગિકાઓ છે સુકોષ કેન્દ્રીય કોષમાં, એવી અંગિકાઓ અહીં આદિ કોષ કેન્દ્રીય કોષમાં કેવી હોય છે? ગેરહાજર હોય છે। માત્ર ને માત્ર આદિ કોષ કેન્દ્રીય કેટલાક બેક્ટેરિયા, આ બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસ્ય પટલની પુટિકાઓ જેવી રચનાઓ
જોવા મળે છે. આવી પુટિકાઓ જેવી રચના જોવા મળે છે. જ્યારે આવી પુટિકાઓ જેવી રચના સુકોષ કેન્દ્રીય સજીવોમાં જ્યારે વનસ્પતિ કોષ હશે તો તેના રંજક કણમાં હોય છે. એટલે આ પ્રકારની રચનાઓ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ આપણે યાદ રાખવાનું છે. કોષ કેન્દ્રના આધારે આના બે પ્રકાર પડે છે. અહીં રંગસૂત્ર એકલ હોય છે આદિકોષ કેન્દ્રીયમાં, અને સુકોષ કેન્દ્રીયમાં રંગસૂત્ર એ કોષ રંગસૂત્ર આવેલા હોય છે. પટલમય અંગિકાઓ ગેરહાજર અને સુકોષ કેન્દ્રીય પટમાં પટલમય અંગિકાઓ હાજર હોય છે. રંગ ઉપરાંત કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો હોય છે? ઘેર હાજર. જ્યારે અહીં કોષ કેન્દ્રીય પ્રદેશ કેવો છે? સ્પુષ જોવાય છે અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવરિત હોય છે. હવે આપણે આગળ જોઈએ ત્રીજી લાક્ષણિકતા કોષ રસ. તો ડુંગળીની છાલ તેમજ માનવના ગાલના અંદરના કોષનો આપણે સ્લાઇડ જોઈ છે. આમાં તમને કેટલોક મોટો પ્રદેશ એ જોવા મળે છે જેને આપણે કોષરસ પટલ કહીએ છીએ. આ પ્રદેશ ખૂબ ઓછું અભિરંજન ધરાવે છે, જુઓ ઝાંખું છે, અને જેને કોષરસ કહે છે. કોષરસ એ કોષરસ પટલની અંદર આવેલ કેવું છે? પ્રવાહી પદાર્થ છે, તરલ છે, જે વિશિષ્ટ કોષીય અંગિકાઓ પણ ધરાવે છે અને પ્રત્યેક અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવૃત હોય છે, પરંતુ આદિ કોષ કેન્દ્રીય કોષમાં અસ્પષ્ટ કેન્દ્રીય પ્રદેશ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે. બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો કોષ પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે. આપણે અહીં તરફ કોષરસ વિશે માહિતી મેળવી લીધી છે. હવે આવતા ભાગના અંદર આવતા વિડીયોમાં આપણે જોઈશું કોષીય અંગિકાઓ વિશે માહિતી મેળવીશું. તમારે પ્રશ્ન તરીકે કોષ આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો તફાવત લખવાનો છે, અને અહીં સુધી સ્વાધ્યાયમાંથી જે સવાલ આવતા હોય તે લખવાના છે. પાઠ પૂરો થાય પછી તમે સ્વાધ્યાયના સવાલ લખી શકો છો. ચાલો આવજો. થેન્ક યુ.